हेलो फ्रेंड्स, यू ऑल आर अमेजिंग एंड वेलकम बैक टू माय चैनल। आजना अपना निबंधनो टॉपिक छे वंदे गुजरात विकास यात्रा। आजनो निबंध जूना निबंध करता बिल्कुल अलग अने नवी माहिती थी भरपूर छे, तो वीडियो ने छेल्ले सुधी जोजो। तो चालो शुरू करिए। आज़ादीना 75 वर्षनी उजवणी अंतर्गत राज्य सरकार द्वारा समग्र गुजरात में वंदे गुजरात विकास यात्रानुं आयोजन करवामां आव्युं छे, जेना भागरूपे तारीख 5 जुलाई थी 19 जुलाई सुधी वंदे गुजरात विकास यात्रा योजाशे। गुजरात में छेल्ला 2 दायका में थयेला विकास कार्यों ने प्रजाजनों सुधी पहुँचाड़वाना प्रयास रूपे राज्य सरकार द्वारा वंदे गुजरात विकास यात्रानुं आयोजन करवामां आवशे। वंदे गुजरात विकास यात्रानुं गामडाओं में ठेर ठेर भव्याती भव्य स्वागत करवा साथे रात्रि रोकाणना स्थळे सांस्कृतिक कार्यक्रमों पण योजाशे। आ यात्राना सफल संचालन माटे जिल्ला तेमज तालुका कक्षाए नोडल अधिकारीओनी निमणूक करवामां आवी छे। आ यात्रा दरमियान गामडाओमां सफाई अभियान सहित प्रभात फेरीओनुं पण आयोजन करवामां आव्युं छे। आ हती वंदे विकास योजना, एना विशे थोड़ी माहिती कि आ विकास यात्रामां कया कया कार्यो करवामां आववाना छे। હવે જોઈએ કે ગુજરાતમાં શું વિકાસ થયો છે। તો ચાલો, વર્ષ 2001થી લઈને અત્યાર સુધી વિકાસમાં થયેલા પરિવર્તનમાં મુખ્ય બાબત રોજગારીની તકો છે। છેલ્લા 2 દાયકામાં સરકારી, અર્ધસરકારી તેમજ ખાનગી ક્ષેત્રોમાં પુષ્કળ પ્રમાણમાં ભરતી થયેલી છે। આજની યુવા પેઢી બેરોજગાર ન રહી તે માટે આપણી ગુજરાત સરકારે ઘણા પ્રયત્નો કર્યા છે। છેલ્લા 20 વર્ષ દરમિયાન સરકાર દ્વારા વહાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, વિદેશ અભ્યાસ લોન, ટેબ્લેટ, દેશી ગાય સહાય યોજના, ડ્રીપ ઇરિગેશન યોજના, માનવ ગરિમા યોજના, કુંવરબાઈનું મામેરું વગેરે જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। છેલ્લા 2 દાયકામાં ગુજરાતના ધરતીપુત્રોને નર્મદા કેનાલની મદદથી ખેતરે ખેતરે પાણી મળ્યા છે। ધરતીપુત્રો એટલે કે ખેડૂતો, એટલે છેલ્લા 2 દાયકામાં સરદાર સરોવર યોજના હેઠળ દરેક ખેડૂતને પાણી મળ્યું છે। સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ વધ્યો છે। સોઇલ હેલ્થ કાર્ડથી ખેડૂતો પોતાની જમીન માટે કયો પાક શ્રેષ્ઠ છે એ જાણતા થયા છે। ખેતરોમાં પાણી મળતા ખેડૂતો 1થી વધુ સિઝન પાક લેતા થયા છે। આઈ ખેડૂત પોર્ટલની મદદથી ખેડૂતો પોતાના કામ સરળતાથી કરી શકે છે। કૃષિ લોન 0% વ્યાજે મળતી થઈ છે। વડિયારી, જીરું, ભીંડા અને ચીકુના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવે છે। ઉદ્યોગ ક્ષેત્રે પણ ગુજરાતમાં ધરખમ પરિવર્તન થયા છે। વિશ્વના મોટા ઉદ્યોગો ગુજરાતને આંગણે પધાર્યા છે। દેશની પહેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની બિઝનેસ સમિતિ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી। મહિલા ઉદ્યોગ સાહસિકો માટે GIDCની શરૂઆત કરી। ભારતના પ્રથમ ડ્રીમ સિટી સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કર્યું। ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં દેશમાં ગુજરાત અગ્રેસર છે, સાથે જ ગુજરાત એ દેશનું ઓટો હબ પણ બનવા જઈ રહ્યું છે। ગુજરાત સરકાર વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં ના સૂત્રને વળગી રહીને ગુજરાત રાજ્યના વિકાસ પાછળ સતત પ્રયત્નો કરતી આવી છે અને ગુજરાતની આ વિકાસ યાત્રા હજુ એ ચાલુ જ છે અને ચાલતી જ રહેશે ની આશા સાથે જય જય ગરવી ગુજરાત। સો વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો। સાથે જ આ ટોપિક ઉપર અથવા તો અન્ય કોઈ નવા ટોપિક ઉપર તમારે નિબંધની જરૂર હોય તો એ પણ મને કમેન્ટમાં જણાવજો, હું જરૂરથી પ્રયત્ન કરીશ બનાવવા માટે। ફરીથી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ, કીપ લર્નિંગ. થેન્ક યુ।